ફર્સ્ટ નંબરના પાર્ટમાંથી સેકન્ડ નંબરનો પાર્ટને માઇનસ કરવાનો છે. ઇઝ ઇક્વલ ટુ 523.6 ઇન્ટુ 5 માઇનસ 65.45 ઇન્ટુ 12.5 અપોન 523.6 માઇનસ 65.45 ઇઝ ઇક્વલ ટુ 1799.87 અપોન 458.15. સો વાય બાર ઇઝ ઇક્વલ ટુ 3.93 cm. ઓકે, સો સેન્ટ્રોઇડ એક્સ બાર એન્ડ વાય બાર, એક્સ બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 5 cm એન્ડ વાય બારની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 3.93 cm. ક્લિયર? તો આપણે જે થ્રી ડાયમેન્શનલ જે ફિગર્સ છે એ થ્રી ડાયમેન્શનલ ફિગર્સમાં ફર્સ્ટ આપણે શું જોયું? ફર્સ્ટ આપણે ચાર સોલિડ જોયા અને એ ચારે ચાર સોલિડનું આપણે વોલ્યુમનું ઇક્વેશન, એક્સ બારનું ઇક્વેશન અને વાય બારનું ઇક્વેશન જોયું અને આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા. ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે કયું કોમ્બિનેશન જોયું? સિલિન્ડર પ્લસ કોન. ઓકે, સેકન્ડ જે એક્ઝામ્પલ છે એમાં આપણે કયું કોમ્બિનેશન જોયું? સિલિન્ડર પ્લસ કોન પ્લસ ક્યુબોઇડ. અને જે થર્ડ હતું એની અંદર બે કોન હતા કે જેમાંથી ફૂલ કોનમાંથી અપર કોનને માઇનસ કરીએ તો આપણને ફ્રસ્ટમ ABCD, તો એનું આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરતા શીખી ગયા. ક્લિયર? તો થ્રી ડાયમેન્શનલ ફિગર્સના આપણે ત્રણ એક્ઝામ્પલ જોયા. હવે આપણે વાત કરવાની છે વન ડાયમેન્શનલ ફિગરની. આપણે ત્રણે ત્રણ ડાયમેન્શનલ, વન ડાયમેન્શનલ, ટુ ડાયમેન્શનલ એન્ડ થ્રી ડાયમેન્શનલ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કર્યું હતું ટુ ડાયમેન્શનલ ફિગર્સનું, અત્યારે વાત કરી થ્રી ડાયમેન્શનલ ફિગર્સની અને હવે આપણે ઇક્વેશન જોવાના છે વન ડાયમેન્શનલ ફિગર્સના. ક્લિયર? તો આપણે એ ઇક્વેશન જોઈએ. વન ડાયમેન્શનલ ફિગર, ફર્સ્ટ જીઓમેટ્રિકલ શેપ, લેન્થ એક્સ બાર વાય બાર. ફર્સ્ટ જીઓમેટ્રિકલ શેપ છે લાઇન, સ્ટ્રેટ વાયર છે AB, કે જેમાં તમને લાઇન દેખાય છે એ વાયર છે સ્ટ્રેટ, નામ છે એનું AB. ક્લિયર? ચલો એ AB ની ટોટલ આપણને બતાવેલી છે લેન્થ L. ક્લિયર? તો લેન્થમાં આવશે L, કે એની જેટલી લેન્થ છે એને નામ આપેલું છે આપણે L. ક્લિયર? જો આપણે ફર્સ્ટ જે ટુ ડાયમેન્શનલ ફિગર્સ જોઈ હતી એમાં આપણે શું લેતા હતા? એરિયા. થ્રી ડાયમેન્શનલ ફિગર્સમાં શું લીધું હતું? આપણે વોલ્યુમ. અને વન ડાયમેન્શનલ ફિગર્સમાં શું આવશે? લેન્થ આવશે. ક્લિયર? તો એનું એક્સ બાર થશે L/2. આપણને જે તમને જી દેખાય છે જે સેન્ટ્રોઇડ, ત્યાં સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય? L/2. અને વાય બાર પણ કેટલું થશે? L/2. ક્લિયર? તો ફર્સ્ટ જીઓમેટ્રિકલ શેપ સ્ટ્રેટ વાયર AB, એનું લેન્થ L, એક્સ બાર L/2 એન્ડ વાય બાર L/2. સેકન્ડ જીઓમેટ્રિકલ શેપ વાયર રિંગ, વાયરની રિંગ છે એનું લેન્થ 2πr. ક્લિયર? ટોટલ જે છે વાયર રિંગનો ડાયામીટર એનું રેડિયસ બતાવેલી છે, એક્સ બાર ફિગરમાં બતાવેલો છે અક્સિસથી કેટલો એક્સ બાર છે, એક્સિસથી અપર કેટલો વાય બાર છે. ક્લિયર? તો લેન્થમાં ઇક્વેશન છે 2πr. એક્સ બાર થશે એનો r, કેમકે જે ટોટલ જે રિંગ આપણને આપેલી છે એનો ડાયામીટર થશે d, તો એક્સ બાર થશે d/2, મીન્સ કે r રેડિયસ જેટલો. ક્લિયર? અને વાય બાર પણ ફિગરમાં દેખાય છે કે જે ટોટલ જે આપણને ડાયામીટર આપેલો છે એની હાફમાં બતાવેલો છે વાય બાર, નીચેથી મિડલની જે અક્સિસ છે ત્યાં સુધીનો. ક્લિયર? સો વાય બાર પણ કેટલો થશે? d/2 ઇઝ ઇક્વલ ટુ r. ક્લિયર? તો વાયર રિંગમાં લેન્થ થશે 2πr, એક્સ બાર થશે r અને વાય બાર પણ થશે r. ક્લિયર? થર્ડ જીઓમેટ્રિકલ શેપ છે સેમી સર્કલ વાયર AB. ફર્સ્ટ આપણે શું જોયું? સિમ્પલ સ્ટ્રેટ એક વાયર હતો એ જોયું, એની લેન્થ L, એક્સ બાર L/2 અને વાય બાર L/2. ક્લિયર? ફર્સ્ટ જીઓમેટ્રિકલ શેપ ઓનલી સ્ટ્રેટ વાયર રિંગ. હવે એ જ વાયરમાં સેકન્ડ આપણે શું જોયો? સર્કલ એટલે કે વાયર રિંગ, આખી રિંગ છે. ક્લિયર? તો એ રિંગનું લેન્થ કેટલી હતી? ટોટલ 2πr, એક્સ બાર r અને વાય બાર પણ r. અને થર્ડ જે છે એ શું થશે? સેમી સર્કલ વાયર રિંગ. ફર્સ્ટ સેકન્ડ આપણે જોઈ ફૂલ સર્કલ વાયર રિંગ અને થર્ડ જીઓમેટ્રિકલ શેપ શું છે? સેમી સર્ક્યુલર વાયર AB.
क्लियर। तो ये जो सेमी सर्कुलर वायर ए बी जे छे एमा बतावेलो छे, जो लेफ्ट थी अक्सिस सुधी एक्स बार अने राइट साइड में बतावेलो छे वाई बार, क्लियर। तो एनी लेंथ केटली थशे, टोटल रिंग जे छे एनी थशे 2 पाई आर। तो जे आखू सर्कल आपेलू छे એમાંથી આપણે શું કરશું, ડિવાઈડ 2 કરી નાખીએ તો આપણને હાફ રિંગનું મળી જશે। તો 2 પાઈ આર અપોન 2 કરું તો શું વધે, પાઈ આર, ક્લિયર। તો સેમી સર્ક્યુલર વાયર રિંગની લેન્થ થશે પાઈ આર જેટલી, ક્લિયર। એક્સ બારનું ઇક્વેશન થશે અહીંયા આર, તમે જોઈ શકો છો ફિગરમાં કે એક્સ બાર અહીંયા બતાવેલો છે એ કેટલું કેટલું ઇન્ડિકેટ કરે છે, ટોટલ એ બી અહીંયા આપેલું છે, એ એ બી શું બતાવે છે, ટોટલ ડાયામીટર બતાવે છે, ક્લિયર। તો ટોટલ ડાયામીટર થશે ડી, તો એક્સ બાર કેટલું બતાવે છે, રેડિયસ જેટલું, ડી બાય ટુ, ક્લિયર। સો એક્સ બાર કેટલું થશે, આર જેટલો। અને અહીંયા વાય બાર જે તમને જી દેખાય છે, સેન્ટ્રોઇડ જે દેખાય છે એ જી સુધીનું નીચેના બી થી અપર એરો બતાવેલો છે વાય બારનું, તો વાય બારનું ઇક્વેશન થશે અહીંયા 2R/8, ક્લિયર। સો સેમી સર્ક્યુલર વાયર રિંગ લેન્થ પાય આર, એક્સ બાર આર એન્ડ વાય બાર 2R/8, ક્લિયર। ચલો ફોર્થ જીઓમેટ્રિકલ શેપ, ક્વાર્ટર સર્ક્યુલર વાયર એ બી, ક્લિયર। ફર્સ્ટ આપણે જોયું સ્ટ્રેટ વાયર, સેકન્ડ આપણે જોયું વાયર રિંગ એટલે કે ફૂલ વાયર રિંગ, થર્ડ આપણે જોયું સેમી સર્ક્યુલર વાયર રિંગ એટલે કે ફૂલ છે એમાંથી હાફ થાય છે, ક્લિયર। અને જે ફોર્થ જે છે એ ક્વાર્ટર સર્કલ વાયર રિંગ એટલે કે હાફનું પણ હાફ થાય છે, તમે જોઈ શકો છો ફિગરમાં, ક્લિયર। એ બી આપેલો છે, એ શું છે, ક્વાર્ટર સર્ક્યુલર વાયર છે, એમાં બતાવેલો છે એક્સ બાર અક્ષિસથી એ સુધીનું ડિસ્ટન્સ અને અક્ષિસથી બી સુધીનું ડિસ્ટન્સ છે વાય બાર, અક્ષિસથી જી સુધીનું ડિસ્ટન્સ છે વાય બાર, ક્લિયર। તો જે સેમિસ્ફિયર જે હતું, સેમી સર્ક્યુલર જે વાયર જે છે એનું આપણે લેન્થ કેટલી હતી, પાઈ આર, હવે એનું પણ હાફ કરવાનું છે માટે પાઈ આર અપોન 2, ક્લિયર। તો લેન્થ મળશે પાઈ આર અપોન 2। અને જે ક્વાર્ટર સર્ક્યુલર વાયર રિંગ છે એનો એક્સ બાર જે છે તમે જે ઇન્ડિકેટ કરે છે ફિગરમાં એ એક્સ બારનું ઇક્વેશન છે 2R/π, અને વાય બારનું પણ એક્સ બાર જેટલું જ વેલ્યુ થશે 2R/π, ક્લિયર। તો ક્વાર્ટર સર્ક્યુલર વાયર રિંગ પાઈ આર અપોન 2, એક્સ બાર 2R/π, વાય બાર 2R/π। ફર્સ્ટ આપણે જોયું સ્ટ્રેટ વાયર રિંગ, સ્ટ્રેટ વાયર એ બી, લેન્થ એલ, એક્સ બાર એલ બાય 2, વાય બાર એલ બાય 2। સ્ટુડન્ટ આ બધા જે ઇક્વેશન અહીંયા જે આપેલા છે લેન્થ એક્સ બાર અને વાય બારના એ તમારે યાદ રાખવાના છે કે જો આપણને શેપ જે છે એ વાયર જેવો જો આપણને સ્ટ્રેટ આપેલો છે, બરાબર, જે બી શેપ આપેલો છે એ સ્ટ્રેટ વાયરમાં આપેલો છે, તો એનું જ્યારે આપણે લેન્થ કાઉન્ટ કરીએ તો લેન્થનું ઇક્વેશન શું થશે, એલ, એક્સ બારનું શું થશે ઇક્વેશન આપણે જોયું એલ બાય 2, અને વાય બારનું પણ શું થશે એલ બાય 2। તો આપણને ઇક્વેશનમાં સપોઝ કે કોઈ વાયર આપેલો છે એની લેન્થ સપોઝ કે 10 સેન્ટીમીટર આપેલી છે, તો એની લેન્થ થશે 10 સેન્ટીમીટર અને એક્સ બાર થશે એલ બાય 2 મીન્સ કે 10/2, અને વાય બાર પણ થશે 10/2, ક્લિયર। તો આ બધા ઇક્વેશન ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે, એક્ઝામ્પલમાં એ બધા ઇક્વેશનની વેલ્યુ પુટઅપ કરવાની છે। આપણે સેકન્ડ કયો જીઓમેટ્રિકલ શેપ જોયો, વાયર રિંગ, બરાબર। તો વાયર રિંગની પણ લેન્થ અહીંયા આપણને આપેલી છે, એનો એક્સ બાર અહીંયા આપેલો છે અને વાય બાર પણ આપેલો છે, તો એ બધા ઇક્વેશન જે છે એને આપણે ક્યાં ફોલો કરવાનું છે, એક્ઝામ્પલમાં, એક્ઝામ્પલમાં આપણને કયો જીઓમેટ્રિકલ શેપ આપેલો છે તો એ શેપની પર્ટિક્યુલર આપણે શું યુઝ કરવાનું છે, એનું ઇક્વેશન યુઝ કરવાનું છે, ક્લિયર। તો અત્યારે આપણે જે ઇક્વેશન જોયા એ કયા ડાયમેન્શનલના જોયા, વન ડાયમેન્શનલ ફિગરના। અત્યાર સુધી આપણે આ સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટ્રોઇડ ઓફ ગ્રેવિટી ચેપ્ટરમાં ફર્સ્ટ આપણે ડેફિનેશન ઓફ સેન્ટ્રોઇડ, ડેફિનેશન ઓફ સેન્ટ્રોઇડ ઓફ ગ્રેવિટી બંનેનો ડિફરન્સ જોયા, બરાબર, ફર્સ્ટ, પછી આપણે શું જોયું, વન ડાયમેન્શનલ ફિગર, ટુ ડાયમેન્શનલ ફિગર એન્ડ થ્રી ડાયમેન્શનલ ફિગર। એમાં ફર્સ્ટ આપણે ટુ ડાયમેન્શનલ ફિગર્સમાં એના જીઓમેટ્રિકલ શેપ, એના ઇક્વેશન જોયા અને એના એક્ઝામ્પલ જોયા, ક્લિયર। આજે આપણે જોયા થ્રી ડાયમેન્શનલ ફિગર્સના ઇક્વેશન અને એના એક્ઝામ્પલ્સ, કે જે આપણે વાત કરી સિલિન્ડર, કોન, ક્યુબોઇડ, એ બધા શું હતા, 3D ફિગર્સ હતી, ક્લિયર। અને અત્યારે મેં તમને જે ઇક્વેશનની વાત કરી એ કયા આપણે કર્યા, વન ડાયમેન્શનલ ફિગર। તો વન ડાયમેન્શનલ ફિગરમાં આપણે કયા કયા ઇક્વેશન જોયા, સ્ટ્રેટ વાયર એ બી, વાયર રિંગ એન્ડ
semi-wire ring, semi-circular wire ring and quarter circular wire ring. Clear? તો હવે આપણે નેક્સ્ટ જે લેક્ચર જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં વન ડાયમેન્શનલ જે ફિગર્સ આપણે જે અત્યારે જે ઇક્વેશન જોયા એ ઇક્વેશનનો જે એક્ઝામ્પલમાં યુઝ થાય છે એ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, આજે આપણે અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ.